દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઈયળનો ઉપદ્રવ મોટા પાયે જોવા મળી રહ્યો છે. એક તરફ ઈયળનો ત્રાસ અને બીજી તરફ ખેતરમાં ઉભેલ મગફળીનો પાક. ઈયળના ત્રાસથી મગફળીના પાકમાં મોટા પાયે નુકસાની જવાનો ભય સ્થાનિક ખેડૂતોમાં પ્રસર્યો. આજે ફરે ચોમાહુ વરસાદ સારો છે અને અમે મગફળીનું વાવેતર કર્યું છે અને મગફળી એ સારી ઉગી છે, પણ થોડું ઈયળનું પ્રમાણ વધારે છે. હજી ફરે આ થોડીક ઈયર વહેલી આવી ગઈ છે અને હજી તો આ 20-25 દિનની માંડવી થઈ ત્યાં ઈયળનું પ્રમાણ બહુ વધી ગયું છે. દવા મારીએ પણ હવે એ ઓછું પડી જાય, પણ હજી ફરે એવું લાગે છે કે આ વરસ સારું છે, તો મગફળીમાં અમને હજી ફરે કંઈક સારું એવું મહેનત મળી રહી છે. જેવી ફરે વાવું ભરાઈ ગયું છે, વરસાદ સારો છે, વાવું બધી ભરાઈ ગઈ છે, પાણી ફૂલ છે, પાણી ઘટે એમ છે નહીં. અને કા વરસાદનો જો પરમાણ પાછો હજી થશે અને મગફળીની આવક સારી રહી અને અમને એવી આશા છે કે અમે સારું કમાય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સારો વરસાદ થતાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે, તો પાક પણ ખૂબ જ સારો થઈ રહ્યો છે. પરંતુ પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધતા જગતના તાતને એક સાંધે ને તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. અમે દવાના છંટકાવ ચાલુ કરી દીધા, એ અમારા મગફળીમાં ઈયળ બહુ આવી છે એટલે અમે દવા રેગ્યુલર છાંટીએ છીએ. જો ઈયળ કાબૂમાં આવી જાય તો અમારે ઉત્પાદન સારામાં સારું મળે એવી આશા છે અમને. ઉલ્લેખનીય છે કે ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મગફળી સહિતના પાકમાં ઈયળો પડવાની ભીતિ સર્જાતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા. હાલ ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે જંતુનાશક દવાના છંટકાવ શરૂ કર્યા. તો નવાઈની બાબત એ પણ છે કે ગ્રામ્ય પંથકના ઘરોની દિવાલ પર પણ ઈયળના ઢગલા જોવા મળી રહ્યા છે, જેને લઈને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઈયળનો ઉપદ્રવ મોટા પાયે જોવા મળી રહ્યો છે. એક તરફ ઈયળનો ત્રાસ અને બીજી તરફ ખેતરમાં ઉભેલ મગફળીનો પાક. ઈયળના ત્રાસથી મગફળીના પાકમાં મોટા પાયે નુકસાની જવાનો ભય સ્થાનિક ખેડૂતોમાં પ્રસર્યો. હજી ફરે ચોમાહુ વરસાદ સારો છે અને અમે મગફળીનું વાવેતર કર્યું છે અને મગફળી એ સારી ઉગી છે, પણ થોડુંક ઈયળનું પ્રમાણ વધારે છે. હજી ફરે આ થોડીક ઈયર વહેલી આવી ગઈ છે અને હજી તો આ 20-25 દિનની માંડવી થઈ ત્યાં ઈયળનું પ્રમાણ બહુ વધી ગયું છે. દવા મારીએ પણ હવે એ ઓછું પડી જાય, પણ હજી ફરે એવું લાગે છે કે આ વરસ સારું છે, તો મગફળીમાં અમને હજી ફરે કંઈક સારું એવું મહેનત મળી રહી છે. જેવી ફરે વાવું ભરાઈ ગયું છે, વરસાદ સારો છે, વાવું બધી ભરાઈ ગઈ છે, પાણી ફૂલ છે, પાણી ઘટે એમ છે નહીં. અને કા વરસાદનો જો પરમાણ પાછો હજી થશે અને મગફળીની આવક સારી રહી અને અમને એવી આશા છે કે અમે સારું કમાય એમ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સારો વરસાદ થતાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે, તો પાક પણ ખૂબ જ સારો થઈ રહ્યો છે. પરંતુ પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધતા જગતના તાતને એક સાંધે ને તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. અમે દવાના છંટકાવ ચાલુ કરી દીધા, એ અમારા મગફળીમાં ઈયળ બહુ આવી છે એટલે અમે દવા રેગ્યુલર છાંટીએ છીએ. જો ઈયળ કાબૂમાં આવી જાય તો અમારે ઉત્પાદન સારામાં સારું મળે એવી આશા છે અમને. ઉલ્લેખનીય છે કે ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મગફળી સહિતના પાકમાં ઈયળો પડવાની ભીતિ સર્જાતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા. હાલ ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે જંતુનાશક દવાના છંટકાવ શરૂ કર્યા. તો નવાઈની બાબત એ પણ છે કે ગ્રામ્ય પંથકના ઘરોની દિવાલ પર પણ ઈયળના ઢગલા જોવા મળી રહ્યા છે, જેને લઈને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. દવાનો છંટકાવથી ઈયળ હટી જાય એટલે મગફળીનો પાક ઉત્પાદન સારું આવે.